અભ્યાસ કરો છો અને હું શ્રી રામદાસ જીના શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર માં તાલીમ લઉં છું. આજે હું તમારી સમક્ષ મારા દ્વારા બનાવેલ પીએલ અને રજૂઆત કરીશ અને મારા દ્વારા બનાવેલ પીએલ નું શીર્ષક છે રેખાખંડ નું વાડિયું. હવે ધોરણ છઠ્ઠા ના ગણિત વિષયના ચોથા પ્રકરણ એટલે કે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ભૂમિતિના અલગ અલગ આકારોની સમજ આવે છે અને અરેખીય બિંદુથી બનતા રેખાખંડોની સમજ માટે મેં આ ટીએલએમની રચના કરેલ છે. તો આવો તમને હું મારું ટીએલએમ રજૂઆત કરું. હવે અહીં જો બે બિંદુઓ છે તો એમાંથી કેટલા રેખાખંડ બને, તો બે બિંદુઓમાંથી તો કે એક રેખાખંડ બને. ત્યારબાદ ત્રણ બિંદુઓમાંથી કેટલા રેખાખંડ બને, તો કે આ એક, આ બે અને આ ત્રણ, ત્રણ બિંદુઓમાંથી ત્રણ રેખાખંડ બને. હવે ચાર બિંદુઓમાંથી કેટલા રેખાખંડ બનશે, તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ત્યારબાદ હવે અહીં પાંચ બિંદુઓ હોય તો કેટલા રેખાખંડ બને તેની ગણતરી કરવી હોય તો એના માટે એક સૂત્ર છે n = n - 1 / 2, જ્યાં n એ બિંદુઓની સંખ્યા દર્શાવે છે. તો n = 5 મૂકીએ તો 5 n - 1 એટલે કે 4 / 2 એટલે 5 * 4 = 20 / 2 એટલે કે 10. તો અહીં 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 રેખાખંડો મળે છે. ત્યારબાદ 6 બિંદુઓ માટે જોઈએ કે 6 બિંદુઓ હોય તો કેટલા રેખાખંડ મળે, તો કે 6 ગુણ્યા 5 ભાગ્યા 2 એટલે કે 6 * 5 = 20 / 2 એટલે કે 15. અહીં 15 રેખાખંડ મળશે. એવી રીતે જો 7 બિંદુ હોય તો 7 બિંદુઓ માટે 21 રેખાખંડો મળશે. હવે વાત કરીએ કે ટીએલએમ બનાવવાના હેતુઓ કયા કયા, તો સર્વપ્રથમ તો બાળકને આકારોની સમજ આપવી, ત્યારબાદ કે ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટ્કોણ, સપ્તકોણ વગેરે આકારોની સમજ મેળવી, ત્યારબાદ સૂત્રની તારવણી કે n / n - 1 / 2. આ સૂત્રની તારવણી માટેનો હેતુ પણ આ ટીએલએમમાં રહેલો છે. ત્યારબાદ તો કે અરેખીય બિંદુમાંથી મળતા રેખાખંડોની સંખ્યા શોધવી, આ પ્રકારના હેતુઓ સાથે મારું ટીએલએમ સંકળાયેલું છે. હવે વાત કરીએ ટીએલએમ કઈ રીતે બનાવવું. સર્વપ્રથમ તો મેં આ વેસ્ટેજ પૂઠું લીધું છે પૂઠાની પાછળની તરફ અથવા તો પૂઠાની વિરુદ્ધ દિશામાં. મેં અહીં પાટિયાનો ઉપયોગ કર્યો છે, તમે સામાન્ય રીતે પાટિયો અથવા પૂઠાનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ એની વિરુદ્ધ દિશામાં મેં અહીં પીળા કલરનો ચાર્ટ પેપર લગાડેલ છે. ત્યારબાદ એ ચાર્ટ પેપર ઉપર મેં બિંદુ દર્શાવવા માટે ખીલીનો ઉપયોગ કરેલો છે. 2 3 4 5 એમ અલગ અલગ પ્રકારની બિંદુઓ જેમ જેમ સંખ્યા વધતી જાય તેમ મેં ખીલીનો ઉપયોગ કરેલો છે. હવે રેખાખંડ દર્શાવવા માટે મેં અહીં રબરનો ઉપયોગ કરેલો છે. હવે તમે રબરની જગ્યાએ બે ખીલી વચ્ચે તમે એક સ્ટિકનો ઉપયોગ કરી શકો, પણ જેમ જેમ રેખાખંડોની સંખ્યા વધતી જશે તેમ ત્યાં સ્ટિક લગાડવી ખૂબ જ મુશ્કેલ પડશે. તો તેથી મારી સલાહ છે કે તમે રબરનો ઉપયોગ કરો અને તેને સંકારવા માટે મેં કલરિંગ ટેપનો ઉપયોગ કરેલો છે. અને આ ટીએલએમ બનાવવા માટે મને અંદાજિત 80 રૂપિયા જેવો ખર્ચ થયેલો છે. હવે વાત કરીએ ટીએલએમની ઉપયોગિતા છે, તો કે સર્વપ્રથમ તો બાળકને મૃત ખ્યાલને બદલે પ્રત્યક્ષ ખ્યાલ આવે, એટલે બાળકને અહીં ત્રણ રેખાખંડોથી બનતી આકૃતિ ત્રિકોણ છે એ પ્રત્યક્ષ જોશે. ત્યારબાદ તમે સૂત્રની તારવણી દ્વારા બાળક સમજશે, જે અહીં હું એને કહું કે ચાર બિંદુઓમાંથી કેટલા રેખાખંડ મળે તો એ કહેશે કે 4 ગુણ્યા 3 એટલે કે 12 ભાગ્યા 2 એટલે કે 6, અહીં તે મને 6 રેખાખંડો દર્શાવશે. ત્યારબાદ તો કે અરેખીય અને રેખીય બિંદુથી મળતા રેખાખંડોની સમજ પણ આવી શકશે. અસ્તિત્વ